चंदरिया परिवार द्वारा श्री रतिलाल चंदरिया स्मृति सभा नु आयोजन करवामां आव्युं हतुं। गुजराती भाषा ने पोतानुं सर्वस्व अर्पण करनार अने गुजराती भाषा ना प्रचार प्रसार अंगे संवर्धन ने पोतानी जिंदगी नु एकमात्र ध्येय माननार श्री रतिलाल चंदरिया रति काका नी 13मी ऑक्टोबर ना रोज प्रथम वार्षिक पुण्यतिथि हती। विजयादशमी ने दिने जन्मेला अने विजयादशमी ना दिने ज चीर विदाय लेनार रति काका गुजराती लेक्सिकन थकी लोकोना अंदर मन मा सदाय जीवंत छे। रति काकाए जीवन नो अमूल्य 25 वर्ष करता वधु समय आ प्रकल्प पाछळ आप्यो छे। तेमणे प्रथम पुण्यतिथि उपर श्रद्धांजलि अर्पण करता गुजराती लेक्सिकन परिवार तथा समग्र भाषा प्रेमीओ खूब ज आदर सन्मान अने अहोभावनी भावना भावे छे। हुं त्यारे નિશાળમાં ભણતો હતો સૌરાષ્ટ્રના એક ગામડામાં, અને મારી શાળામાંથી પુસ્તકો લઈ જે હતું એમાંથી વિવિધ પ્રકારના પુસ્તકો લાવીને વાંચતો હતો, શ્રી મેઘાણી, શ્રી મુનશી, શ્રી ચુનીલાલ મળિયા વગેરે। ત્યારથી મને એમાં રસ પડ્યો અને સમય જતાં એ રસ લેખન રસમાં ફેરવાઈ ગયો। મને ગુજરાતીમાં ટૂંકી વાર્તા, લઘુકથા, નાટક અને યાત્રા સાહિત્ય લખવામાં પણ રસ છે। આપને લેખ લખવાની પ્રેરણા ક્યાંથી? આમ તો 12મા ધોરણમાં હતી ત્યારે પહેલી વહેલી વાર્તા લખી, એ પછી થોડું છૂટી ગયું, પછી હમણાં છેલ્લા 7-8 વર્ષથી લખું છું અને સારો એવો મને પ્રતિભાવ પણ મળે છે જે સાહિત્યના ચાહક વર્ગ છે એના તરફથી, એટલે મને વધુ ને વધુ હવે લખવાની ઈચ્છા થાય છે। તો એક નાટક, આમ તો હાસ્ય નાટક હતું, અમે તો બહુ નવો, એને બુડરેટી સંસ્થા તરફથી પ્રથમ ઇનામ મળેલું। પછી ગયા વર્ષે સ્મિતા પારેખ સન્માનમાં એ ટૂંકી વાર્તાને પ્રથમ ઇનામ મળ્યું, એક લઘુકથાને મળ્યું, એક રેડ ગુજરાતી કરીને નેટ પર જે ચાલે છે મેગેઝિન, એમાં પણ મારી વાર્તાને બીજું ઇનામ મળ્યું અને આવી રીતે 5-6 ઇનામો મળ્યા। તો હવે ફરીથી નજર